ગાંધીનગરમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં છબરડો થયો છે. બેલેટ પેપર પર પ્રમુખ પદના દાવેદારનું નામ બદલાયું છે. અમિતાબેન વાઘેલાની જગ્યાએ અમિતાબેન ત્રિવેદીનું નામ થતાં વિવાદ થયો. અમિતાબેન વાઘેલાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી ચૂંટણી રદ કરીને ફરીથી નવા બેલેટથી ચૂંટણી કરવા માટે માંગ કરવામાં આવી છે. ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારી પ્રમુખ પદમાં કરેલી હતી. મારો ક્રમ નંબર 1 છે. એની જગ્યાએ બેલેટ પેપરમાં અત્યારે સવારે આવીને જોઉં છું તો અમિતાબેન જસવંતલાલ ત્રિવેદી લખીને આવ્યું છે અને આ પૂરેપૂરી બેદરકારીનું ષડયંત્ર છે. આ ચૂંટણી ફરીથી કરવી જોઈએ અને નવા બેલેટ પેપર સાથે આવવું જોઈએ તો જ સાચો ન્યાય છે. નહીં તો આમ જનતાને પણ શું ન્યાય મળશે? એક એડવોકેટને ન્યાય ના મળતો હોય તો આ પુરુષ એને તમે ચૂંટણી કમિશનરને પણ કહ્યું. મેં હાથ જોડે વિનંતી કરી હતી કે બેલેટ પેપર મને બતાવો, કારણ કે વારંવાર આવી ભૂલો થતી હોય છે તો સુધારો, પણ મને જાણી બૂજીને બતાવ્યું નહીં અને એમણે આ કૃત્ય ચાલુ કર્યું. અત્યારે ચૂંટણી પણ શરૂ કરી દીધી ને મને બિલકુલ ઇગ્નોર કરવામાં આવી રહી છે. સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે. મેહુલ, ગાંધીનગરમાં જે બાર એસોસિએશનની ચૂંટણી હતી અને તેમાં નામને લઈને છબરડો સામે આવી રહ્યો છે, વિવાદ પણ થઈ રહ્યો છે, શું અપડેટ્સ છે આ સમગ્ર મામલે? વાત કરવામાં આવે તો ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં આ છબરડો જે છે તે જોવા મળ્યો છે અને જેનું નામમાં ફેરફાર થયો છે તેના દ્વારા તેને લઈને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો છે. બેલેટ પેપર જે છે તેમાં પ્રમુખ પદના દાવેદારનું નામ છે તેની અંદર આ બદલાવ થઈ ગયો છે. અમિતાબેન જસવંતલાલ વાઘેલાના બદલે અમિતાબેન જસવંતલાલ ત્રિવેદી નામ જે છે તે લખી દેવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીને આ સંદર્ભે ફરિયાદ પણ કરવામાં આવી છે અને ચૂંટણી રદ કરી નવા બેલેટ સાથે ચૂંટણી કરવાની પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. જોકે આ ચૂંટણી રદ કરવા સંદર્ભે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, પરંતુ જે વિવાદ નામના બદલવાથી થયો છે તેને લઈને ક્યાંક ક્યાંક જે ઉમેદવાર છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ધન્યવાદ મેહુલ.